નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં આજે આપણે એક નવા પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જે મહાભારતના પાત્રોને આધીન છે એટલે કે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ યુધિષ્ઠિર જે યુદ્ધ વિશે યુદ્ધ પૂરું થયા પછી જે દુઃખ વ્યક્ત કરે છે કે ખરેખર આ નાટ્યખંડ છે અને લેખકે જે ઉમાશંકર જોશીએ આ નાટ્યખંડની અંદર મહાભારતના યુદ્ધ પછી કૌરવોના મૃત્યુની જે ઉત્તર ક્રિયા કરીને પાંડવો એક જગ્યાએ બેઠા છે ત્યારે યુધિષ્ઠિરના ચહેરા પર યુદ્ધનો દુઃખ દેખાય છે ખરેખર યુદ્ધ કર્યું નહીં એ ખોટું કર્યું છે કે મેં મારા પરિવારના સભ્યોને મારીને રાજપાટ મેળવ્યું છે એ ખરેખર મારે એની કાંઈ જરૂર નથી મારા મુગટને મેં લોહીથી છાંટણા ઉડાડ્યા છે એટલે નારદ વ્યાસ યુધિષ્ઠિર વચ્ચે આ સંવાદ ચાલે છે સત્તા માટે કૂતરાની માફક અમે લડી મળ્યા છીએ એ શબ્દોમાં યુધિષ્ઠિર પોતાનો પછાત્યાગ પ્રગટ કરે છે કૌરવમાં રહેલી વૃત્તિને નિર્મૂળ કરવાને બદલે એમનો શરીર સંહાર કરીને એ જે મારી નાખ્યા એ વાત અહીં યુધિષ્ઠિરને ખરેખર ખટકે છે એટલે કે જે કૌરવોની અંદર જે બદલો લેવાની ભાવના હતી એ ખરેખર અમારી ખોટી હતી એમાં રહેલી જે કુટિબો હતી એને દૂર કરવાની જરૂર હતી પણ એનો બદલો અમે એના શરીર સાથે લીધો આથી તે પવનનો મિત્ર બની હસ્તિનાપુર છોડી ચાલે જવાની વાત કરે છે એવે વખતે યુધિષ્ઠિરને તેના ભાઈઓ દ્રૌપદી એવે વખતે યુધિષ્ઠિરને તેના ભાઈઓ દ્રૌપદી કૃષ્ણ અને વ્યાસ એ વાતથી અહેસાસ કરાવે છે સમજાવે છે કે ખરેખર જે યુક્ત લોકો હતા એને મારીને આપણે રાજ મેળવ્યું છે પરંતુ તેમને એક જ વાતનો વસવસો છે કે દુર્યોધનના અભિમાન અને દુઃસાહસની નિર્લજતા સામે લડવાની ખરેખર મારે જરૂર હતી તેમને શોકાતુર સ્વજનોની ચીસ અકળાવી મૂકે છે જે પોતાના જ પ્રિયજનોને મારી નાખ્યા એની આજે ચીસો એને સંભળાય એટલે બે બાકડો બને છે યુધિષ્ઠિરને તેમની આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા સૌ પ્રયત્ન કરે છે એટલે ખરેખર એ જે યુધિષ્ઠિર છે જે યુદ્ધ થયું એનાથી ખૂબ ગંભીર લે છે કે ખરેખર મેં મારા પરિવારના સભ્યોને જ મારી નાખ્યા પણ એની તાત્વિક દલીલો અને એમના ગહન જ્ઞાન આગળ કોઈની દલીલ ટકતી નથી એવા માર્મિક શબ્દો એ બોલે છે વાક્યો બોલે છે યુધિષ્ઠિર શૂન્ય મયસ્ક એટલે એક પણ શબ્દ બોલતો નથી શૂન શૂન્ય મનસ્ મનસ્ક થઈ ગયા પછી વાતાવરણ સુમસહન થઈ ગયું છે આ ખંડની શરૂઆત નારદ અને યુધિષ્ઠિરના સંવાદથી થાય એટલે કે જે યુદ્ધ થયું એ યુદ્ધ શા માટે કર્યું અને એ યુદ્ધ નતું થયું એના પહેલાં જે રાજ્ય મેળવવા માટે યુધિષ્ઠિર અને એના ભાઈઓ દ્રૌપદી વગેરે એ કેવા કેવા વચનો યુધિષ્ઠિર એમને બોલતા હતા કે બસ થોડો સમય ભાઈઓ થોડો સમય કષ્ટી તમે લો પછી આપણે આપણે રાજ્ય ભોગવશું એ વાક્ય એટલે કે યુદ્ધ થયા પછી જે નાસીપાત થયેલા યુધિષ્ઠિરને યુદ્ધ પહેલાંના વાક્યો યાદ કરાવે આમ સરસ મજાના સંવાદથી જે નાટકના રૂપમાં લખાયેલું સંવાદાત્મક નાટ્ય અંશ છે તેને જોઈએ તેના લેખક ઉમાશંકર જોશી કવિવર એટલે કવિઓમાં શ્રેષ્ઠ ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ અરવલી જિલ્લાના બામણા ગામમાં થયો હતો ક્યારેક ક્યારેક એનું પૂરું નામ પૂછી નાખે બાહ્ય પરીક્ષામાં જાહેર પરીક્ષામાં તો એનું પૂરું નામ આપણે યાદ ઉમાશંકર જેઠાલાલ જોશી કવિતા વિવેચન સંશોધન એકાંકી નવલિકા નિબંધ પ્રવાસ નવલકથા ચરિત્ર અનુવાદ તેમજ સંપાદન ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહેલું છે તેમને સાહિત્ય જોઈએ તો વિશ્વ શાંતિ ગંગોત્રી નિશિત પ્રાચીના આતિથ્ય વસંત વર્ષા મહાપ્રસ્થાન અભિજ્ઞા ધારા વસ્ત્રો અને સપ્તપદી એ તેમના કાવ્ય સંગ્રહો છે આ બધા જ કાવ્યો સમગ્ર કવિતાના નામે ગ્રંથરૂપે પ્રગટ થયા છે જેમાં પ્રકૃતિ પ્રેમ વિશ્વ શાંતિ ધર્મ તેમજ સંસ્કૃતિ જેવા જીવનના ગહન ગંભીર વિષયને તેમના કાવ્યોની અંદર પ્રગટ કર્યા છે વિષય વૈવિધ્ય સાથે વિષય નિરૂપણની વૈવિધ્ય મુદ્દાઓ મુદ્રાઓ પણ મુદ્દાઓ પણ એમાં અંકિત લેખકે કર્યા છે એટલે કે જીવન અને જગતને પામવાની એમાં મથામણ છે પુરાણોમાં ગુજરાત એમના સંશોધન ગ્રંથ છે આખો એક અધ્યાય શૈલી અને સ્વરૂપ સંવેદના કવિની સાધના શ્રી અને સૌરવ

અને સાપના ભારા તથા હવેલી આ તેમની એકાંકી સંગ્રહ છે હૃદયમાં પડેલી છબીઓના તે બે ભાગ એમાં ઈશામો સિદ્ધા અને અન્ય એ તેમના ચરિત્રાત્મક લેખોના સંગ્રહ છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્ર કેનાયત થયેલો છે અને કન્નડ કવિ પુટ્ટપા સાથે સંયુક્ત સ્વરૂપે તેમને નિશ્ચિત કાવ્ય સંગ્રહ ઉપર ભારત સરકાર દ્વારા સોરી ભારતીય જ્ઞાન ફીડ એવોર્ડ પણ તેઓને આપવામાં આવ્યો છે કવિની શ્રદ્ધા વિવેચન ગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે જે ગુજરાત યુનિવર્સિટી તેમજ વિશ્વ વિશ્વ ભારતી જેવી સંસ્થાઓમાં તેમને કુલપતિ કુલપતિ તરીકે પણ તેઓએ ગોદો નિભાવ્યો છે એટલે કે જે યુનિવર્સિટીની અંદર જે કુલપતિ તરીકે પણ તેઓએ સેવા આપણને આપી છે ખંડકાવ્યની અંદર જોઈએ તો કૌરવોના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા કરીને બેઠેલા પાંડવો બેઠા હતા ત્યારે યુધિષ્ઠિર અનંત જેનો કોઈ અંત નથી એવા શોક સાગરમાં ડૂબેલો છે નારદજી અને વ્યાસ સાથીના સંવાદમાં યુધિષ્ઠિર કહે છે કે સત્તા માટે આપણે કૂતરાની માફક લડી મળ્યા છીએ કૌરવોમાં રહેલી વેર નિર્મૂળ કરવાને બદલે એમની સહાર કરી બેઠ્યા આપણે આવા ઘોર વિષાદમાં ડૂબેલો યુધિષ્ઠિરને પાંડવો દ્રૌપદી કૃષ્ણ વ્યાસ વગેરે સમજાવે છે પરંતુ યુધિષ્ઠિરને દુર્યોધનની અભિમાન વૃત્તિ અને દુસ્સાહસની નિર્દયતા સામે લડવાને બદલે એમના શરીર સાથે લડ્યા વસવસો એનો શોકાતુર સ્વજનોની ચીસ એમને સાંભળાતી હોય ને એવું એને લાગે છે માને છે આવા યુદ્ધ વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠને બહાર લાવવા સર્વ પ્રિયજનો સમજાવે છે યુધિષ્ઠિ તત્વજ્ઞાન ભરી દલીલો પણ સામેથી કરે છે એમાં એમનું અગાહ જ્ઞાન હોવાની અને વેદનાની અનુભૂતિ ન્યાય પ્રીતિ સૂચવે છે એટલે એની અંદર ન્યાય પણ રહેલો છે ખરેખર જે વાક્ય કહે ને એ સાચું પણ છે જોઈએ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની શરૂઆત કરીએ નારદ બોલે છે કેમ કુંતીપુત્ર પુત્ર સંહાર કરી હવે તો તમે નિશ્ચિત બન્યા ને હવે નારદ એ કહે છે કે કુંતી પુત્ર કોણ તમારે કોમેન્ટમાં લખવાનું કુંતી પુત્ર તરીકે કોને સંબોધન કરવામાં આવતું હતું એટલે કે તમે શત્રુઓને મારી નાખ્યા એટલે હવે તો તમને શાંતિ થઈ હશે ને આવું પ્રશ્ન કરે ઘી હોવાનું કામ કરે યુધિષ્ઠિર મોઢા પર નિઃશૂન્યતાની રેખાઓ સાથે ઊંચું જોઈ આશ્ચર્યથી કહે છે એટલે શૂન્ય મોઢાની ઉપર એ એક પણ શબ્દ વિષાદ છે છે એક પણ શબ્દ બોલતા નથી અને એ ઊંચું જોવે છે કોણ શત્રુઓ મુનિવર મુનિઓમાં શ્રેષ્ઠ અને કહે છે કોણ અમારા શત્રુ નારદ હાસ્ય વિના કેમ કયા શત્રુ કૌરવો વળી એટલે કયા શત્રુ એટલે કોણ કૌરવો તમારા ત્યારે યુધિષ્ઠિ જવાબ આપે છે એ જ નિઃશૂન્યતાથી યુધિષ્ઠિર મોઢા પર એક પણ કર્યા વિના મારી હાંસી કરો છો શું મારી મજાક કરો શું ગુરુદેવ તમે તો કૌરવ તો મારા ભાઈઓ તમને ખબર નથી કૌરવોને અમે હતા પિતરાઈ તમને ખબર નથી કૌરવ તો મારા ભાઈઓ છે અને એ પણ પિતરાઈ ભાઈઓ છે શું તમે મારી મજાક કરો છો કે શું બધા દિંગ થઈને ઊંચું જોવે છે બધા આશ્ચર્યચકિત થઈ જાય છે અને બધા ઊંચું જુએ છે દ્રૌપદીની ને ભીમની દ્રષ્ટિ એક થતા બંને આડું જોઈને સ્મિત કરે છે અને એ એકબીજા સામે જોવે તો બંને હસી પડે છે નારદ સમય પૂર્વક તીખટ ટાળીને હા એટલું હું ન જાણું અને એ હવે ખરેખર મજા કરવાનો સમય નથી એટલે એમ કે હા એટલું પણ મને ખબર ના હું બધું જાણું છું અને વ્યાસ લપેટી લેવા આખે આખા પ્રસંગને પોતાના તરફ લઈ લેવા માટે ક્રિયા કરતી વખતે ભાઈ ખરા આવો પણ સમ્રાગણમાં તો એ શત્રુ હતા ને એટલે કે અત્યારે એમને આપણે ઉત્તર ક્રિયા કરવા બેઠા હી ત્યારે તમારા ભાઈ છે પણ રણના મેદાનમાં યુદ્ધના મેદાનમાં તો એ આપણા શત્રુઓ હતા તમને નથી ખબર યુધિષ્ઠિર શૂન્યમાંથી ઝબકી ઉઠે છે મોઢા પરટની કરટલીઓનો રંગ પલટો સપ્ન ભંગમાં ચિત્રો જેવો દેખાય આવે છે અને પ્રયત્નપૂર્વક તે હોશિયારીમાં આવીને બેસે છે જાણે કે હોય હવે બે વાકડો બની વચિંતોય સફાળો જાગે ને એમ આવીને બોલે છે નારદ હવે તમારો પંથ નિષ્કંટક રહ્યો છે હવે ખરેખર તમારો તમારા માર્ગની અંદર જે કાંટા હતા ને કૌરવો રૂપી એ તો કાયમને માટે દૂર થયા એટલે તમારો હવે રસ્તો કેવો થઈ ગયો કાંટા વિનાનો એકદમ ચોખ્ખો થઈ ગયો મુસીબત વિનાનો આવું એ નારદ દુર્યોધનને કહે છે યુધિષ્ઠિરને કહે છે કે તમારો હવે રસ્તો કેવો છે નિષ્કંટ કાંટા વિનાનો મુસીબત તમને કાંટા જે નડતા હતા કવરો એ તો મૃત્યુ પામ્યા એટલે હવે તમારો રસ્તો કેવો થઈ ગયો કાંટા વગરનો થઈ ગયો છે યુધિષ્ઠિર બધા પોતાની તરફ તાકી રહ્યા છે એના ભાન વિના હા કાંટો પગમાં બેઠો એટલે તેને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાગી નાખ્યું એટલે અંદર જ હવે એ ભરાઈ બેઠો છે એ અમને કાંટો બહુ નડતો હતો અને એને કાઢવાને બદલે જોરથી તાકાત કરીને એટલે હવે કાંટો અંદર પગમાં ભાગી ગયો છે કહેવાનો ભાવાર્થ કે એ કૌરવો અમને ખૂબ નડતા હતા પણ એને મારવા માટે તો અમે કેલા ઘેલા થયા હતા પરંતુ માર્યા પછી ખરેખર અમે ખોટું કર્યું હોય એનો અહેસાસ હવે થાય રસ્તા પરથી કાંટા જરૂર દૂર થયા પણ શરીરમાં ઘર વસી ગયા છે હા એ આપણી કૌરવોને મારી નાખ્યા આપણી દ્રષ્ટિથી સામેથી દૂર ચાલા ગયા પણ હૃદયની અંદર એ કાયમને માટે વસવાસ વસવાટ કરી ગયા છે ઘરમાં તો એ ઘેરા થઈને વસ્યા છે નારદ કહે છે કેમ વૃથ્થાપુત્ર વેરીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે શું ખરેખર જે વેરીઓ છે એનો હજુ પણ તમને ક્યાંક અંશ રહી ગયો હોય એવું તમને લાગે છે યુધિષ્ઠિર રહેવાની વાત જ ક્યાં ઊંડા ઉતરી ગયા છે એમના લોહીના સિંચનથી વેર નિર્મૂળ થવાને બદલે ઉલટું દઢ થયું છે એમને ખરેખર અમે એ જે શત્રુઓ હતા એ એના લોહીના જે વેર હતા ને એ નિર્મૂળ થવાને બદલે એને અમારે દૂર કરવા હતા પરંતુ એ તો અમારા એક દઢ બની ગયા છે નારદ હવે કૌરવોનો વિનાશ થયા પછી તો તમે એ વેર વેરવૃક્ષને સરળતાથી ઉખડી નાખશો ને યુદ્ધથી શાંત થઈ જાય છે અને પાછો જુએ છે નારદ બોલે છે કે કૌરવોને તમે નાશ કરી નાખ્યું જે વેર વેરવૃક્ષ હતું તમારા સદીઓથી ચાલુ આવતું હતું તમારા દુશ્મનો માનતા હતા એને તમે ઉખડી નાખ્યું અને મારી નાખ્યું એટલે હવે તમને શાંતિ તો થઈ નહીં યુદ્ધમાં તમને જય મળ્યો વિજય મળ્યો છે જુઓ ને અમારો બધાનો તો હરખ મહતો નથી નારાજજી કહે છે કે આપણે જે દુશ્મનો હોય એ તો કાયમના માટે ચાલા ગયા છે અમે તો યુદ્ધ તમને તમે વિજય થયા ને એને કારણે અમે તો ખૂબ ખુશ છીએ એટલે અમારા બધામાં તો એનો હરખ આનંદ માતો પણ નહીં એટલો બધો અમને આનંદ છે યુદ્ધિષ્ઠિર જય જય કેવો આનંદ આનંદ કેવો ભગવાન મશ્કરીમાં વિજય કહેતા હો તો બરાબર છે જો તમે મશ્કરી કરતા હોય અને જો આ તમે વિજય કહેતા હોય તો તો બરાબર છે મને તો આ વિજય પરાજયથી પણ આકરો લાગે છે ખરેખર તો આ વિજય મેં વિજય પ્રાપ્ત કર્યો છે કૌરવોને મારી નાખ્યા એ ખરેખર હું વિજય માનતો નથી એ તો મને પરાજય કરતાં પણ વધારે આકરો લાગે છે મુસીબત ભર્યું લાગે છે સૌ કંપી ઉઠે છે આવા વચનો સાંભળે ને એટલે સૌ દ્રવી ઉઠે છે નારદ બીજા કોઈની બોલવાની હિંમત ચાલતી નથી આ શું બોલો છો યુધિષ્ઠિર બરાબર બાર વર્ષ વનવગડામાં અથડ્યા હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવાના હતા અને બાર વર્ષ સુધી અમે જંગલમાં રહ્યા ભટક્યા પણ હજુ કોણ જાણે કે હજી તો કેટલા વર્ષ જંગલમાં કાઢવા પડશે સેવટે ભીખ માંગીને ગુજારો કરત પણ

અને શોધપુત્ર કહેતા આ જીભ કપાય કેમ ન પડી અને જે અમારા સ્વજનો હતા એ તો કાયમી માટે અમને છોડીને ચાલા ગયા છે જે અમારા ખરેખર સ્વજનો ભાઈઓ પિતરાઈ ભાઈઓ હતા અમારા મોટા ભાઈના પણ અમે ન રહ્યા ખરેખર અમે ખૂબ ખોટું કર્યું છે કીટ કેટલાનો લોહી રેડિયોની અંદર લોહીના રંગથી રંગાયેલી જે રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે ખરેખર જે પોતાના જ પ્રિયજનોને મારીને જે રાજલક્ષ્મી જે ધન સંપત્તિ જે રાજ્ય મને મળ્યું છે ને એ ખરેખર મારે જોતું નથી એનો માત્ર વિચાર કરવો ને તોય પણ મારા શરીરમાં ધ્રુજારી આવી જાય છે મારા પ્રિયજનોને મારીને મારે રાજ કરવું નથી તમારે કરવું હોય તો કરો અરે નારદ કહે છે અરે રાજલક્ષ્મીને તો તમે રાત દિવસ જંખ્યા કરી છે અને આ ધન સંપત્તિને મેળવવા માટે તો તમે કેટલા વર્ષોથી ઝંખી રહ્યા છો કે મારી નાખી અને મારી નાખી અને સંપત્તિ લઈ લઈએ ને આજે આ શું બોલો છો વનમાં રણમાં મહેલમાં બધે તમે એના જ સપના જોયા હતા જ્યારે તમારા પિત્ર સાથે જંગલમાં રખડતા હતા ત્યારે તમે કયા સપના જોતા હતા કે કૌરવો પાસેથી અમારા પપ્પાનો અમારા દાદાનો અમારા અમારા પપ્પાનો આપણા બધાનો ભાગ અમારો લેવો જ છે રાજ્ય કોરોનો રાજ્યમાં અમારો ભાગ જોઈએ જ છે આવા તો તમે સપનું જોતા હતા અને તમારા ભાઈને દિલાસો પણ આપતા હતા કે બસ હવે થોડા સમય છે આપણે યુદ્ધ કરશું યુદ્ધમાં જીતી જશું પછી આપણે રાજ કરશું અને હવે તમારા વિચારો કેમ બદલાઈ ગયા પાછું યુધિષ્ઠિ જવાબ આપે ભૂલ થઈ ગઈ કહું છું હજાર વાર ભૂલ થઈ ગઈ માસને માટે કૂતરા લઢવાણ કરે ઝઘડો કરે એમ અમે લડી મર્યા છીએ અને હવે એનો ભૂલનો અહેસાસ થાય કે એક માંસનો લોચો નાખવામાં આવે અને કૂતરા અંદરો અંદર પોતાના ભાઈઓ હોય કે ગમે તે હોય એની સાથે ઝઘડો કરે એમ અમે અમારા ભાઈઓની સાથે એક માત્રને માત્ર સંપત્તિ માટે અમે લડી મર્યા છીએ નારદ તો લડ્યા વગર તો કંઈ આકાશમાંથી તમારે માટે રાજપાટ ઉતરી આવવાનું હતું ને પાછો નારદ કહે તમે યુદ્ધ ન કર્યું હોત તો એ તમને રાજપાટ કંઈ એમને એમ ન આપોત કંઈ યુધિષ્ઠિર તો એના વગર ચાલત એટલે અમારી પાસે સંપત્તિ ન હોત રાજપાટ ન હોત તો આજે સમૃદ્ધિ કરતા વનની વિટંબળાઓ લાખ રીતે સારી હતી ખરેખર એ ન હોત તો સારું હતું આજે અમે આટલા માણસોની હત્યા કરી છીએ અને પછીની જે અમને અકાળી નાખીને એવી જે અંદરથી કંપારી ઉઠી એવી જે વૃત્તિ ઉત્પન્ન થઈ ને ખરેખર અત્યારે યુદ્ધ જીત્યા પછીની જે પરિસ્થિતિ એના કરતાં તો એ મુસીબતો લાખ પછી સારી હતી નારદ પાછા કહે છે તમે તમારી દ્રષ્ટિએ વિચાર કરો છો કે નાના ભાઈઓને ધ્યાનમાં લયો છો ખરા તમે તમારી દ્રષ્ટિએ વિચારો છો કે આ ખરેખર યોગ્ય નથી કે જે યુદ્ધ થયા પછી અમે જીત્યા અને એ રાજપાટને ભોગવવું નથી એ તમે તમારી દ્રષ્ટિથી વિચારો છો કે નાના ભાઈઓને પણ એમાં ધ્યાન લો છો યુધિષ્ઠિર પાસે જવાબ આપે છે એમણે મારા માટે ઘણું કર્યું છે અને સહ્યું પણ છે સહન પણ કર્યું છે એમને રાજ ભોગવવું હોય તો ભલે ભોગવે આ રહ્યું રાજ્ય ખાય પીવેને મજા કરે હું તો એમને કહું છું કે ઉઠ ધનંજય આ બધાને છોડી ત્યાગી જીવન ગાડી કલેવર છોડી હું તો ધનંજયને અર્જુનને એમ પણ કહું છું કે આપણે આ બધું છોડી અને આપણે ભાગી જઈએ જંગલમાં રખડીશું અને જંગલની અંદર ભટકી ભટકીને આપણે આપણા જીવનને નષ્ટ કરી દઈશું હવે આપણે આ જીવન ગાળવામાં મજા નથી અર્જુન જોઈ લો આ અનુપમ કાયલતા જેને બીજાની સાથે કોઈની સાથે સરખામણી ન કરી શકાય એને અનુપમ અને કાયલતા કહેવાય બીજાની સાથે સરખામણી ન કરી શકાય એવી નીચ કાયલતા ભૂત ભાવિ ભૂત એટલે ભૂતકાળ ભાવિ એટલે ભવિષ્યમાં આનો જોટો નહીં મળે આવું ક્યારેય જીવનમાં બનશે નહીં ભૂતકાળમાં બન્યું પણ નથી ને ભવિષ્યમાં બનશે પણ નહીં યુધિષ્ઠને અલૌકિક પરાક્રમ કરીને મેળવેલી આબાદીને તમે આમ ઠોકરે મારો એ મારાથી સહ્યું નથી જતું મોટાભાઈ આમ જે ખૂબ પરાક્રમ કરી જે આપણે આબાદી મેળવી છે જે રાજ્યને મેળવ્યું છે એને લત મારવી એ ખરેખર મારાથી સહન થતું નથી એ તમારા એ તારા મારા પરાક્રમનું જ આ રાજમુકટ પર કલંક કલંક લાગ્યો છે ખરેખર જે આપણે બંને પાંડવો ભેગા થઈને પાંચેય પાંડવો ભેગા થઈ અને જે પરાક્રમ કર્યો ને એ તો ખરેખર આપણે હવે રાજગાદી મેળવશું ને એના ઉપર આપણા પ્રિયજનોને મારીને એનું કલંક આપણને લાગ્યું છે એ લોહીના દાગ હવે જવાના નથી આપણા જીવન ઉપર લાગી જ ગયા કે તમે તમારા ભાઈને મારી નાખ્યા હતા એને આપણા લોહીયારા હાથથી અટકીને શું મેળવવાના છીએ સંપત્તિ મેળવી ને એને મેળવીને એ સંપત્તિ એ સંપત્તિને આપણે શું કરશું સ્વજન લોહીતે સ્વજન સોણિતે યમુના ગંગા ઉભરાવી સ્વજન એટલે પોતાના સોણિત એટલે લોહી પોતાના જ પ્રિયજનોને મારીને આપણે યમુના અને ગંગાની જેમ લોહીની નદીઓ વહે આવી છે વન વનમાં તપ મંગલ સલીલે ધોસુ કલંકરના અને વન વનની અંદર ભટકી અને જે આપણે કલંક કર્યા છે ને જે હાથથી આપણે જે કલંક જે ખરાબ કર્મો કર્યા છે ને એને એને અને આપણે જંગલની અંદર ભટકી 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 અને કલ્યાણકારીરૂપી એ પાણીથી ધોસું મુસીબતો વેઠશું ને તો જ એ આપણા કલંકોને આપણે ધોઈ શકશું બાકી ધોઈ નહીં એમ કહે છે પાછું અર્જુન કહે છે યુધિષ્ઠિર વાત મૂકતા નથી એટલે સહેજ નરમ પડીને બાર વરસ વન વેઠ્યું ને તે ઓછું છે હવે તો બધાને નિરાતે જમવા દો આજ સુધી બધાએ લડાઈથી જ રાજ મેળવ્યા છે કે તમે એક જ નવાઈ નથી કરી કાંઈ અને પાછું અર્જુન સમજાવે છે કે બાર વર્ષ સુધી આપણે જંગલમાં રગડ્યા છે હવે આ ભાઈઓ સામે તો જુઓ અને કાંઈ લડાઈ કરીને બધા માણસોએ યુદ્ધ કરીને જ રાજસત્તા મેળવી છે આપણે એકલા એક યુદ્ધ કરીને રાજસત્તા મેળવી નથી એટલે આ યુદ્ધ કરવું એ કાંઈ સુરવીરોનું શસ્ત્ર છે માય કાગળાનું કામ નથી એમ પણ એને સમજાવે છે સાથે સાથે ભીમ પણ બોલે છે મરમતી મોઢાભાઈ હું તો બુદ્ધિ ગણાવું મારે તમને શું કહેવાનું હોય તમે આગળથી ચેત્યા હોત તો કોઈ શત્ર શસ્ત્ર ઉપાડત નહીં ને આ દારૂણ યુદ્ધ યુદ્ધ પણ ન થાત અને લોહીના આંધણ મૂકો તો જ નહીં એમાં ઉકળવાનું આપણે ભાગ્યે પણ ન આવત અમને શી ખબર કે તમારા ક્ષમા અને શાંતિની વાતો આટલે ઊંચે પાતળી ડાઘીએ ડાળીએ જઈને પહોંચશે અને પાછો મર્મની સાથે કહેવાના કટાક્ષમય છે તે કહે છે કે મને એટલી નહોતી ખબર હું તો બંધ બુદ્ધિનું કહેવાય મારી પાસે એટલી સમજણ શક્તિ નથી પણ છતાં હું કહું છું કે તમે પહેલાં યુદ્ધ પહેલાં અમને ચેતવી દીધા હોત કે આવું ભયંકર યુદ્ધ આપણે કરવું નથી તો અમે તો યુદ્ધ ન કરત શું ખબર કે યુદ્ધ પછી આટલું રાજભાટ ભોગવવાનો સમય આવે અને તમે આવી ક્ષમા યાચનાની મોટી મોટી વાતો કરો એ તો અમને ખબર નથી બાકી અમે યુદ્ધ જ કરવો નહીં મોડું થયું છે હજુ પણ આપણે મોડું થયું નથી હજુ પણ આ રાજપાટને આપણે છોડી દઈએ ભીમ શું બોલો છો મોટાભાઈ હવે તો દાવ ખેલાઈ ગયો છે ભીમ કહે છે મોટાભાઈ હવે તો જવા દો હવે તો જે થવાનું હતું થઈ ગયું યુદ્ધ પૂરું થઈ ગયું અને જેને મારવાના હતા એને મારી નાખ્યા હવે આપણે કાંઈ કરી શકીએ તેમ નથી વિદ્યાર્થી મિત્રો આટલી સુધી આપણે રાખીશું એના પછીના લેક્ચરની અંદર આપણે એકતાલીસના પેજમાંથી શરૂઆત કરીશું ત્યાં સુધી રસ્તો